नमस्ते विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे ब्लेक बुक में रीड 7 डेरिंग डिस्कवरी समझी चूकेला छीए। हवे आपणे समझवा माटे जई रह्या छीए ब्लेक बुक में रीड नंबर 8 जेनो नाम छे क्यूटी। बराबर, क्यूटी एक रोबोट छे अने ए बधी एवी समझण जाणे छे अने एने संपूर्ण अवकाशनुं ज्ञान एक मानवी द्वारा आपवामां आवे छे। पण अंतमां ज्यारे मानवीने क्यूटी एक आंचको आपे छे त्यारे समझाय छे के कोई व्यक्ति छे ने एटले के दुनियामां कोई पण जीव मित्रो बनावा करता वधारे सुपीरियर एटले के वधारे स्मार्ट ई होतो नथी। बनावा वाळाने एटली तो खबर होय कि मैं आ जीवने बनाव्यो छे तो एमां केटलुं नॉलेज हशे एने खबर होय। कुदरत आपणे बनावे छे तो आपणे खबर ज छे, કેમ કે સૌ વ્યક્તિ પોતાની જગ્યા ઉપર શ્રેષ્ઠ છે, સૌ વ્યક્તિ પોતાની જગ્યા ઉપર શ્રેષ્ઠ છે। બરાબર, એવું આપણે ન સમજી લેવું જોઈએ કે કોઈ વ્યક્તિ નબળો છે કે કોઈ વિદ્યાર્થી ભણવામાં નબળો છે તો એ આગળ જતા હોશિયાર ન બની શકે, એવું ક્યારે પણ કોઈનું અંડર એસ્ટિમેટ આપણે કોઈને કરી નથી શકતા મિત્રો। અન રૂલ્સ છે, બરાબર। કુદરતે આપણા સૌમાં ક્યાંક ને ક્યાંક એવી આવડત આપેલી છે, એટલે કે મીન્સ આપણામાં એવી નેચરલ સ્કિલ આપણામાં હોય કે જે આપણા પોતામાં હોય કોઈ બીજામાં ન હોય, અને એના પાસે કોઈ સ્કિલ હોય એ એના પાસે હોય આપણા પાસે ન હોય। એનો મતલબ એવો નથી કે આપણે એના કરતાં વધારે નબળા છીએ કે એ આપણા કરતાં વધારે હોશિયાર છે। બધા સૌ પોતાની જગ્યા ઉપર શ્રેષ્ઠ છે, બરાબર। એટલે આ રીડ જે છે એ એક આપણે સમજણ આપે છે કે આપણે હંમેશા આપણા લેવલની જ વાત કરવી જોઈએ, ઇથી વિશેષ વાત ન કરવી જોઈએ। જો આપણે કોઈ ઇથી વિશેષ વાત કરવા માટે જઈએ તો આપણા પાસે એનું જ્ઞાન પૂરતું હોવું જોઈએ, નહીતર શું થાય કે આપણો ફિયાસ્કો થઈ શકે। ફિયાસ્કો મીન્સ આપણે કાંઈ જ ખબર ન હોય, સામેવાળા વ્યક્તિને વધારે પડતી ખબર હોય તો નોલેજ જે છે એ આપણે ઇમ્પ્રૂવ કરવું જરૂરી બની જાય છે। હંમેશા માણસ ત્યારે જ મિત્રો પરફેક્ટ બને કે જ્યારે એ સતત તે સતત રીડિંગ કરતો હોય ને, રીડિંગ મેક્સ મેન પરફેક્ટ। બરોબર, કે માણસને વધારે પડતું વાંચનાર માણસ જ વધારે યોગ્ય બની શકે છે, તો જ એ બીજા 10 માણસની સમક્ષ એ જઈને ઊભો રહી શકશે। મિત્રો, હું તમારી સમક્ષ આવું છું વિડીયો લેક્ચર્સ દ્વારા, મને કંઈ ખબર હોય તો જ હું તમને જાણ કરી શકું, મને કંઈ ખબર ન હોય તો હું તમને કંઈ જાણ કરી ન શકું, કોઈ નવી વાત તમારી સમક્ષ કરી ન શકું। અને મને જ્યાં સુધી ખબર હોય એ જ વાત મારે તમારી સમક્ષ રજૂ કરવી પડે, એથી વધારે કે એના કરતાં ઓછી એક એવરેજમાં વાત હું કરું તો હું મારું દાયિત્વ સારી રીતે નિભાવી શકું। આ રૂલ્સ છે। હંમેશા આપણે એવું થિંકિંગ કરતા હોઈએ છીએ કે વાહ, હું તો આમ છું ને હું તો તેમ છું। મિત્રો, આ આઈ એમ સમથિંગ પણામાં હું કંઈક છું એવું આપણે જ્યારે વિચારવા માંડીએ ને, એટલે સમજી લેવું કે આપણી પ્રગતિને પડતી શરૂ થઈ, આપણે સમજી લેવું પડે કે આપણી શું શરૂ થઈ ગઈ, પડતી। પડતી એટલે શરૂ થાય કે જ્યારે આપણે આપણી જાતને વધારે સ્માર્ટ સમજવા માંડીએ અને સામેવાળાને આપણે શું સમજવા માંડીએ, મૂર્ખ, ત્યારે આપણે સમજવા માંડ્યું કે આપણી શું શરૂ થઈ ગઈ, પડતી। ખેર, આગળને જેમ જેમ યુનિટ આવતા જશે એમ એમ એને સમકક્ષ હું વાત તમને કરતો રહીશ, જેથી તમને પણ ખબર પડે કે સમાજમાં કઈ રીતે આપણે ચલાય, કેવી રીતે વર્તન કરાય, એ હંમેશા યાદ રાખવું જોઈએ કે સામેવાળો વ્યક્તિ શું છે। ઠીક છે, તો મિત્રો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ બ્લેક બક રીડ નંબર 8, વિચ નેમ ઇઝ ક્યુટી, કે જેનું નામ શું છે, ક્યુટી। બરાબર છે, પેજ નંબર 36, ઓકે। સો લેટ સ્ટાર્ટ ક્યુટી। ક્યુટી નોન એઝ ક્યુટી, CUTII, આપણે ક્યુટ કહીને કહી, કેટલો ક્યુટ છે આ બેબી, કેવી ક્યુટ છે આ બાબુ, કેવો ક્યુટ છે આપણે બોલતા હોય ને, વોઝ ડિફરન્ટ, અલગ હતું। ક્યુટી નામનો જે એક અહીંયા વ્યક્તિત્વ દેખાડ્યું છે, અહીંયા એક પાત્ર દર્શાવ્યું છે, એ માનવી કરતા તદ્દન વિભિન્ન, અલગ, ડિફરન્ટ, વિભિન્ન, અલગ। ધ અર્થમેન, અર્થમેન એટલે માનવી, પુટ હિઝ હેન્ડ ઓન ક્યુટી શોલ્ડર, માનવી જે છે એ તેનો હાથ ક્યુટીના ખંભા ઉપર, શોલ્ડર એટલે ખંભા ઉપર રાખે છે। ધ મેટલ વોઝ કોલ્ડ, ક્યુટીનું શરીર ધાતુનું બનેલું છે, કેનું બનેલું છે, ધાતુ, એક પ્રકારનો રોબો છે એ, બરોબર, મેટલ એટલે ધાતુ, વોઝ કોલ્ડ, ઠંડુ, એન્ડ હાર્ડ, અને સખત, ટુ ટચ,
क्यूटी नु शरीर स्पर्श करवा टच एटले स्पर्श करवा माटे सखत अने ठंडु हतु। खूब ज सरस वात के क्यूटी एक अलग ज पात्र के जे अलग हतु। मानवी ज्यारे तेना खंभा उपर सु राखो एनो हाथ बराबर शोल्डर एटले के खंभो त्यारे क्यूटी नो शरीर नु जे धातु जे छे मेटल के भाई धातु नो बनेलो एक रोबो बराबर मेटल वोज कॉल्ड ई केवो हतु धातु तो के ठंडु एंड हार्ड हार्ड एटले के सखत टू ध टच बराबर स्पर्श करवा माटे शुं हतुं सखत। मित्रों आना उपरथी एक वस्तु आपणे याद आवे आपणे खबर चलो रोबोट पिक्चर आव्युं हतुं रजनीकांतनुं ई थोड़ुं घणुं याद आवी जाय ई तो पिक्चरनी स्टोरी छे तो आ युनिटी वात तो आखी अलग छे पण तमने खबर होय કે એ રજનીકાંત રોબો જે છે એનું શરીર ફેસ બધું કેનું હોય છે ધાતુનું હોય છે બરાબર પણ આ તો એના ડોક્ટર જે હોય છે વશીકરણ બરાબર એના જે ડબલ રોલમાં એ જે રોલ એનો નિભાવે છે ત્યારે એને સમજાવે છે કે ભાઈ ફિલિંગ્સ શું છે બરાબર એ ફિલિંગ્સ જ્યારે એનામાં આવી જાય છે ત્યારે કેવા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય એ આપણે મૂવીમાં જોયું અને સારા વ્યક્તિ પાસે જ્યારે ઈ રોબો હોય છે ઈ રોબોટ હોય છે ત્યારે બધું ઓકે પણ જેવો ઈ મનમાં પાપ ધરાવતા વ્યક્તિ પાસે જાય છે જેનું કૃત્ય એના પાસે ખરાબ કાર્ય કરાવવાનું હતું એના પાસે જાય છે ત્યારે ઈ રોબોટની શું હાલત થાય છે એક રેડ ચિપ ફિટ કરી દે છે અને પછી શું સમસ્યા ઉત્પન્ન થાય છે એ આપ સારી રીતે મૂવીમાં જોયું પણ અહીંયા વાત થોડીક અલગ છે આ તો થોડુંક તમને યાદ દેવડે એવું રોબોટ પિક્ચર કે આવી રીતે વાત હતી એમાં ક્યુટી હી સે માનવી બોલ્યો ક્યુટી આઈ વિલ એક્સપ્લેન સમથિંગ ટુ યુ હું તને આજે થોડું સમથિંગ એટલે કંઈક સમજાવીશ એક્સપ્લેન સમજાવું યુ આર ધ ફર્સ્ટ રોબોટ મેં કીધું તને ક્યુટી કોણ તો રોબોટ યુ આર ધ ફર્સ્ટ રોબોટ હુ હેડ આસ્ક તું સૌ પ્રથમ એવો રોબોટ છે કે જેણે પૂછ્યું હતું હેડ પ્લસ વી થ્રી પૂર્ણ ભૂતકાળ કે જે મેં તમને સમજાવી ચૂકેલો હુ એમ આઈ કે હું કોણ છું આઈ હોપ હું અપેક્ષા રાખું છું I hope, hope એટલે આશા રાખવી અપેક્ષા રાખવી યોર સ્પેશિયલ ઇન્ટેલિજન્સ કે તારી જે ખાસિયત તારી જે હોશિયારીની ખાસિયત જે છે પાવર ઓફ બ્રેન તારા મગજની જે તાકાત જે છે એટલે કે તારી જે હોશિયારી જે છે સ્પેશિયલ ખાસ હોશિયારી જે છે વિલ હેલ્પ યુ ટુ અન્ડરસ્ટેન્ડ કે જે તને સમજવા માટે શું થશે મદદરૂપ થશે બરાબર છે કે જે તને સમજાવવા માટે શું થશે મદદરૂપ થશે કે તારામાં જે હોશિયારી જે છે તું માનવી કરતા જે તું હોશિયાર છે એ તારી હોશિયારી તારી મગજની તાકાત જે છે એ તને સમજવા માટે શું થશે ઉપયોગી બનશે ધ અર્થમેન ઓપન અ સ્ક્વેર વિન્ડો માનવીએ શું કર્યું તો કે એક ચોરસ બારી ખોલી ઓપન એટલે ખોલું સ્ક્વેર એટલે કે ચોરસ લુકિંગ ઇન ટુ સ્પેસ અવકાશમાં જોયું લુકિંગ ઇન ટુ અ સ્પેસ એ બારી ખોલી અને ક્યાં જોયું અવકાશમાં સ્પેસ એટલે અવકાશ એ બહાર હતો અને બરોબર એ અંદર હતો અને અવકાશ ક્યાં હતું બાર એટલે આવ્યું છે ઇન ટુ નોટ ચિન ટુ ધ સ્ટ્રોંગ મજબૂત ક્લિયર ગ્લાસ ક્લિયર સ્પષ્ટ કાચ શોડ દર્શાવવું ડીપ બ્લેક સ્પેસ ડીપ ઊંડાણ બ્લેક કાળું સ્પેસ એટલે અવકાશ એકદમ ઊંડાણ ભર્યો કાળું અવકાશ દેખાડ્યું સ્ટુડેડ સ્ટુડેડ એટલે ભરાયેલું વિથ સ્ટાર્સ કે જે આ અવકાશ જે છે એ કેનાથી ભરાયેલા તો કે તારાથી સ્ટાર્સ એટલે તારા બરાબર વોટ ડુ યુ થિંક ઇઝ ધેટ આઝ ધ અર્થમેન તું પહેલું શું વિચારે છે માનવીએ પૂછ્યું એક્ઝેક્ટલી વોટ ઇટ ઇટ લુક્સ બરાબર જે તમે મને દેખાડો છો ને એ હું વિચારું છું હું જે વિચારું છું ને તમે જે મને બતાડો છો ને એ હું વિચારું છું રિપ્લાઇડ ક્યુટી ક્યુટીએ જવાબ આપ્યો રિપ્લાઇડ એટલે જવાબ આપ્યો અ બ્લેક મટીરિયલ જસ્ટ બિયોન્ડ ધ ગ્લાસ બ્લેક કાળું આ એક કાળી વસ્તુ જસ્ટ કે જે બિયોન્ડ ધ ગ્લાસ કાચની પેલે પાર છે આપણે તો બારી પાસે ઉભેલા છીએ આ કાચની પેલે પાર જે કાળી વસ્તુ જે છે બિયોન્ડ એટલે પેલે પાર એન્ડ ધેર આર અ લોટ ઓફ બ્રાઇટ બ્લિંકિંગ ડોટ્સ કે ત્યાં ઘણા બધા લોટ ઓફ બ્રાઇટ એટલે ચમકતા બ્લિંકિંગ ડોટ્સ ટમટમતા ટપકા એ ટમટમતા એટલે કે ચમકતા ટપકા એટલે શું તારા શું કહે છે માનવી કે ભાઈ તું શું વિચારે છો તો ક્યુટીએ જવાબ આપ્યો કે તમે જે મને દેખાડો છો ને હું એના વિશે જ બરાબર એક્ઝેક્ટલી એટલે બરાબર વિચારું છું આ કાળા મટીરિયલ આ કાળું જે વસ્તુ મટીરિયલ કે વસ્તુ કે જે કાચની પેલે પાર છે અને ત્યાં ઘણા બધા ચમકતા બ્લિંકિંગ એટલે ટમટમતા ડોટ્સ એટલે ટપકા છે એ ચમકતા ટમટમતા ટપકા એટલે શું સ્ટાર્સ રેડી નાઉ લિસન કેરફુલી
હવે તું કાળજીપૂર્વક સાંભળજે. માનવીએ કહ્યું, કેરફુલી, કાળજીપૂર્વક. ધ બ્લેકનેસ, અવકાશ, યુ સી ઇઝ એમ્પ્ટીનેસ. બરોબર, આ બ્લેકનેસ જે આ અંધારું જે છે ને, બરોબર, યુ સી ઇઝ એમ્પ્ટીનેસ, ઈ છે અવકાશ છે. એમ્પ્ટીનેસ એટલે કે અવકાશ, જે માત્ર ને માત્ર ખાલી અંધારું. વાસ્ટ એન્ડલેસ એમ્પ્ટીનેસ, વાસ્ટ વિશાળ, એન્ડલેસ અનંત, કે જેનો કદી પણ અંત નથી એવો એમ્પ્ટીનેસ એટલે ખાલીપણું. આ અવકાશ સદંતર ખાલી છે, માત્ર ને માત્ર આમાં ટપકા છે એટલે કે તારા છે. બરાબર, ધ બ્લેકનેસ યુ સી, તું જે આ અંધાપો જોવે છે, બ્લેકનેસ એટલે કે આ અંધારું જે જોવે છે એ અવકાશ છે. એમ્પ્ટીનેસ એટલે કે શું છે, અવકાશ, આપણે જે શૂન્ય અવકાશની જે વાત કરીએ. વાસ્ટ એન્ડલેસ એમ્પ્ટીનેસ, તો વાસ્ટ એટલે વિશાળ, એન્ડલેસ એટલે અનંત, એમ્પ્ટીનેસ એટલે કે શૂન્ય અવકાશ. ધ લિટલ ગ્લીમિંગ ડોટ્સ આર હ્યુજ માસિસ, લિટલ નાના, ગ્લીમિંગ એટલે ચમકતા, સળગતા અને ચમકતા, ડોટ્સ એટલે ટપકા, આર હ્યુજ માસિસ, કે જે વિશાળ પદાર્થ છે. માસિસ એટલે પદાર્થ, કે તને જે આ નાના નાના ચમકતા જે ટપકા જે દેખાય છે ને, એ માત્ર ટપકા નથી, એ વિશાળ જથ્થો છે. કેનો જથ્થો? ઓફ એનર્જી ફિલ્ડ મેટર, કે જે બાબતની સાથે, શક્તિ સાથે ભરાયેલું. એનર્જી એટલે કે તાકાત, ઉર્જા, ફિલ્ડ એટલે ભરાયેલું, મેટર એટલે બાબત. એ ઉર્જાની બાબતથી ભરાયેલા વિશાળ પદાર્થ છે. એ માત્ર ટપકા જ નથી, એ પદાર્થ છે. ને એ પણ કેવા? તો કે સંપૂર્ણપણે કેનાથી ભરાયેલા? ઉર્જાથી ભરાયેલા. ફિલ્ડ એનર્જી એટલે ઉર્જાથી ભરાયેલા. વી કોલ ધેમ સ્ટાર્સ, અમે તેને શું કહીએ છીએ? સ્ટાર્સ, કે જે ચમકે છે, અમે તેને તારા કહીએ છીએ. સમ ઓફ ધેમ આર મિલિયન્સ ઓફ કિલોમીટર્સ ઇન ડાયામીટર, ડાયામીટર એટલે વ્યાસ, વ્યાસ ત્રિજ્યા આપણે ગણિતમાં આવે ને, ડાયામીટર એટલે વ્યાસ. સમ ઓફ ધે, તેઓમાં થોડા, વ્યાસમાં લાખોની કિલોમીટરમાં છે. મિલિયન્સ એટલે લાખો, કિલોમીટરને ગુજરાતીમાં કિલોમીટર જ કહેવાય. એમાંથી વ્યાસમાં કેટલાક લાખો કિલોમીટરોમાં છે. ધીસ સ્પેસ સ્ટેશન, આ અવકાશનું જે સ્ટેશન જે છે, કેન્દ્ર, સ્ટેશન એટલે કે કેન્દ્ર, વેર વી આર નાઉ, કે જ્યાં આપણે અત્યારે છીએ, ઇઝ ઓનલી 1 કિલોમીટર ઇન ડાયામીટર, કે જે વ્યાસમાં માત્ર કેટલા કિલોમીટર છે? 1 કિલોમીટર જ છે. આપણે જે આ અવકાશ કેન્દ્રમાં ઉભેલા છીએ, કે જ્યાં અત્યારે આપણે છીએ, એ માત્ર વ્યાસમાં 1 કિલોમીટર જ છે. ડાયામીટર એટલે વ્યાસ, મિલિયન્સ એટલે લાખો. ધ ડોટ્સ સીમ ટાઇની, આ ડોટ્સ એટલે આ ટપકા કેવા લાગે છે? સીમ એટલે લાગવું, ટાઇની એટલે નાનકડા, ટાઇની એટલે નાનકડા, સ્મોલ, નાના લાગે છે. બીકોઝ, કારણ કે, ધે આર સો ફાર ઓફ, કારણ કે તેઓ ખૂબ જ દૂર છે. સો ફાર ઓફ, ખૂબ જ દૂર, તે શું છે? ખૂબ જ દૂર. ફાર ઓફ, જેનો સિમિલર વર્ડ છે રિમોટ, આર ઈ એમ ઓ ટી, રિમોટ. ફાર ઓફ એટલે રિમોટ, કે તને જે આ ટપકા જે દેખાય છે ને, નાના નાના, એ એટલા માટે તને નાના દેખાય છે, માનવી ક્યુટીને સમજાવે છે, આ રોબોટને સમજાવે છે, કારણ કે તેઓ ખૂબ જ શું છે? દૂર છે. સમ ઓફ ધીસ ડોટ્સ આર નોટ સ્ટાર્સ, આ બધામાં આ થોડા જે ટપકા તેને દેખાય છે ને, એ શું નથી? એમાંથી થોડાક સ્ટાર્સ નથી, તારા નથી, બટ ધે આર પ્લેનેટ્સ, પરંતુ તેઓ શું છે? પ્લેનેટ્સ એટલે કે ગ્રહો. અમુક ગ્રહો છે તો અમુક સિતારા, તારા છે. વર્લ્ડ્સ, દુનિયા, ધેટ હ્યુમન બિંગ્સ લીવ ઓન, કે જેના ઉપર માનવ જીવ વસાહટ કરે છે. લીવ ઓન એટલે વસાહટ કરે છે. વર્લ્ડ્સ એટલે કે દુનિયા, કે જેના ઉપર માનવી, હ્યુમન એટલે કે માનવી, હ્યુમન બિંગ્સ, માનવ જીવો વસાહટ કરે છે. લીવ ઓન એટલે વસાહટ કરે છે. ધ વન યુ સી ઇન ધ બોટમ રાઇટ હેન્ડ કોર્નર ઓફ ધ વિન્ડો, કે તું જે જોવે છો ને, એ કઈ બાજુ છે આ? તો કે બારીની જમણા હાથના ખૂણાની બોટમ, એટલે કે બરોબર નીચે, બરોબર નીચે તું જો ને, ઇઝ અવર વન પ્લેનેટ, કે જે આપણું પોતાનો ગ્રહ છે. આપણે કયા ગ્રહ ઉપર? પૃથ્વી ઉપર છીએ ને. તો શું કહે છે એ માનવી? ધ વન યુ સી, એમાંનું એક તું જુએ છે, ઇન ધ બોટમ રાઇટ હેન્ડ, જમણી બાજુના હાથ ઉપર નીચે, જમણી બાજુના હાથ ઉપર નીચે તું જોવે છો ને ખૂણે, રાઇટ હેન્ડ કોર્નર ઓફ ધ વિન્ડો, બારીની જમણા હાથની ખૂણાની નીચે જે જોવે છો ને, એ આપણું, અવર એટલે કે આપણું, વન પોતાનું, વન એટલે કે પોતાનું, ઓ ડબલ્યુ ઓન એટલે કે પોતાનું, પ્લાનેટ એટલે કે ગ્રહ છે, એ આપણો ગ્રહ છે. ગુડ ઓલ્ડ અર્થ, સારી અને જૂની પૃથ્વી, આપણે જે ઊભા છીએ ને એની જમણી બાજુ તારા હાથના ખૂણે નીચે જો,
ઈ આપણો ગ્રહ છે જેના ઉપર આપણે નભીએ છીએ, ઈ કોણ? તો કે પૃથ્વી. અર્થ એટલે કે પૃથ્વી. મોર ધેન 6 બિલિયન્સ. હવે બિલિયન એટલે કે 100 કરોડ, બરોબર? બિલિયન એટલે 100 કરોડ, એટલે કે એના ઉપર 100 કરોડ કરતા પણ વધારે માનવી, મોર ધેન કરતા વધારે 6 બિલિયન. બિલિયન એટલે 100 કરોડ. હવે તમે એને મલ્ટીપ્લિકેશન કરી શકો છો, બરોબર? હ્યુમન બિંગ્સ લીવ ધેર. ક્યુટી ક્યુટી, આના ઉપર, આ પૃથ્વી ઉપર, આ 100 કરોડ કરતા પણ વધારે, હું તમને 100 કરોડ કરતા વધારે કહું છું, 6 બિલિયન આમાં લખેલું છે. 100 કરોડ કરતા પણ વધારે, બિલિયન એટલે 100 કરોડ, 100 કરોડ કરતા પણ વધારે એટલે 600 કરોડ, 700 કરોડ વધારે, 100 કરોડ કરતા પણ વધારે, મોર ધન એટલે કરતા વધારે, માનવ જીવ ત્યાં રહે છે. હ્યુમન બિંગ્સ લીવ ધેર, ત્યાં રહે છે માનવ જીવ, ત્યાં રહે છે આ પૃથ્વી ઉપર 100 કરોડ કરતા પણ વધારે. આવું કોણ કોને કહે છે? તો કે અર્થમેન, એટલે કે ઈ માનવી જે છે એ કોને કહે છે? ક્યુટીને. ધ રેડ લાઇટ ઓફ ધ ક્યુટીસ ઇલેક્ટ્રિક આઈસ લુકડ એટ ધ અર્થમેન. ધ રેડ લાઇટ ઓફ ક્યુટીસ ઇલેક્ટ્રોનિક આઈસ, ક્યુટીની યાંત્રિક આંખો, યાંત્રિક આંખોની લાલ લાઇટ એ કેની તરફ જોયું? પૃથ્વી, પૃથ્વી ઉપરના માનવી, એટલે કે લુક એટ ધ અર્થમેન, જે એને સમજાવતો હતો એ માનવીની તરફ જોયું. લુક એટ એટલે ની તરફ જોવું. ફરીથી, ધ રેડ લાઇટ ઓફ ક્યુટીસ ઇલેક્ટ્રોનિક આઈસ, ક્યુટીની યાંત્રિક આંખોની લાલ લાઇટે કોની તરફ જોયું? આ માનવી કે જે એને સમજાવી રહ્યો હતો. લુક એટ એટલે ની તરફ જોવું, માનવીની તરફ જોયું. ડુ યુ, સેડ ક્યુટી સ્લોલી. શું તમે શું? ધીમેથી ક્યુટીએ કહ્યું. ડુ યુ થિંક આઈ વિલ બિલીવ એની સચ ઇમેજિનરી ટેલ એઝ યુ હેવ જસ્ટ ટોલ્ડ મી? ક્યુટીએ ઓલાને પ્રશ્ન કર્યો. શું? ડુ યુ, પછી જો મિત્રો, સેડ ક્યુટી સ્લોલી, પછી આગળ વાક્ય છે ડુ યુ થિંક, આવી રીતે, શું તું એવું વિચારે છો? આઈ વિલ બિલીવ, હું માનીશ, એની સચ ઇમેજિનરી ટેલ, ટેલ ટી એ એલ ઈ, ટેલ એટલે વાર્તા, તે જે મને આ પ્રકારની, કોઈ પ્રકારની, એની એટલે કોઈ, સચ એટલે પ્રકાર, ઇમેજિનરી કાલ્પનિક, ટેલ એટલે વાર્તા, શું તું એવું વિચારે છો કે હું કોઈ પ્રકારની વાર્તા, કાલ્પનિક વાર્તા હું માનીશ? એસ યુ હેવ જસ્ટ ટોલ્ડ મી, કે જે તે મને હમણાં જ કીધેલી છે આ બધી વાર્તા, કે આને ઉપગ્રહ, આને ગ્રહ કહેવાય, આને પૃથ્વી કહેવાય, અહીંયા 100 કરોડ કરતાં પણ વધારે. તો ક્યુટીએ એને પ્રશ્ન કર્યો કે શું તું એવું વિચારે છો કે તે જે મને આ કાલ્પનિક વાર્તા કીધી, કે તે જે મને હમણાં જ કીધેલી છે, હું એને હું માનીશ? ઇમેજિનરી ટેલ, કાલ્પનિક વાર્તા, ટી એ એલ ઈ, ટેલ એટલે વાર્તા, અને ટી ઈ ડબલ એલ, ટેલ એટલે કહેવું, ટી એ આઈ એલ, ટેલ એટલે પૂછડી, બરાબર? કે તે જે મને, યુ હેવ જસ્ટ ટોલ્ડ મી, પૂર્ણ વર્તમાન કાળ, હેવેસ પ્લસ વી થ્રી, કે તે જે મને હમણાં, જસ્ટ એટલે હમણાં, જે કહ્યું છે તે કાલ્પનિક વાર્તા, કોઈ પ્રકારની કાલ્પનિક વાર્તા હું માનીશ? શું તું એવું વિચારે છો કે હું માની લઈશ? ડુ યુ થિંક આઈ એમ સ્ટુપિડ, શું તું એવું વિચારે છો કે હું મૂર્ખ છું? સ્ટુપિડ એટલે મૂર્ખ છું. ગ્લોબ્સ ઓફ એનર્જી, ઉર્જાના ગોળા. ગ્લોબ્સ એટલે કે ગોળા, એનર્જી એટલે કે ઉર્જા, ઉર્જાના ગોળા. મિલિયન્સ ઓફ કિલોમીટર અવે, કે જે લાખો કિલોમીટરની દૂર, તું મને એમ કહે છો એમ કે ઉર્જાના ગોળા મિલિયન્સ ઓફ કિલોમીટર અવે, મિલિયન્સ ઓફ કિલોમીટર અવે, લાખો કિલોમીટરની દૂર, વર્લ્ડ્સ વિથ 6 બિલિયન હ્યુમન્સ ઓન ધેમ, કે દુનિયા કે જેના સાથે 100 કરોડ કરતા પણ માનવીઓ તેના ઉપર છે. વર્લ્ડ્સ વિથ, કે દુનિયા કે જેની સાથે 6 બિલિયન હ્યુમન ઓન ધેમ, કે તેના ઉપર કેટલા, 6 બિલિયન માનવો છે, એટલે કે 100 કરોડ કરતા પણ વધારે માનવો છે. એન્ડલેસ એમ્પટીનેસ, એન્ડલેસ અનંત અવકાશ, અનંત શૂન્ય અવકાશ. રબીશ, એ મૂર્ખ, તું શું બોલે છો? આ બધું એનર્જી છે એમ, આટલા કિલોમીટર બધું દૂર છે, લાખો કિલોમીટર દૂર છે, શું તું મને મૂર્ખ સમજે છો? તે જે મને આ કાલ્પનિક વાર્તા કીધેલી છે હમણાં, શું હું માની લઈશ? એ મૂર્ખ, તારી વાત બંધ કર દે, આવું ક્યુટીએ માનવીને કહ્યું. લિસન, આઈ એમ નોટ અ ફૂલ, હું મૂર્ખ નથી, ટુ બિલીવ સચ થિંગ્સ, આ પ્રકારની વસ્તુ માનું, બિલીવ એટલે માનવું, સચ થિંગ્સ પ્રકારની વસ્તુઓ, આ પ્રકારની વસ્તુ માનવી
એ માટે હું મૂર્ખ નથી, આઈ એમ નોટ અ ફૂલ, હું મૂર્ખ નથી. અ ડોટ ઇઝ અ ડોટ, ટપકા એ ટપકા જ છે. નાવ લુક એટ યુ, હવે તું મારી તરફ જો, હવે તું મારી તરફ જો. ધ મટીરિયલ યુ આર મેડ ઓફ ઇઝ સોફ્ટ એન્ડ લૂઝ. મટીરિયલ એ વસ્તુથી, યુ આર મેડ, તું જે બનેલો છો, જે વસ્તુથી બનેલો છો ને, એ કેવું છે? સોફ્ટ, નરમ અને એકદમ હળવું. લૂઝ એટલે હળવું છે. ઇટ લેક્સ ઇન સ્ટ્રેન્થ, કે એમાં કેનો અભાવ છે? તાકાતનો અભાવ છે. તું જે શરીરનો બનેલો છે ને, તારા શરીરની આ જે ચામડું ને બધું છે ને, બરોબર, એ એકદમ નરમ અને કેવું છે? હળવું છે. ઇટ લેક્સ, લેક્સ એટલે અભાવ. ઇન સ્ટ્રેન્થ, એમાં કેનો અભાવ છે? સ્ટ્રેન્થ એટલે તાકાતમાં એનો અભાવ છે, તારામાં તાકાત તો છે ને. યુ ડિપેન્ડ ફોર એનર્જી ઓન વેસ્ટફુલ કન્ઝપ્શન. તું કેના ઉપર આધાર રાખે છો? બરોબર, તું, યુ ડિપેન્ડ ફોર એનર્જી, ઉર્જા માટે તું આધાર રાખે છો. કેના ઉપર તું આધાર રાખે છો? ઓન ધ વેસ્ટફુલ, નકામી. કન્ઝપ્શન એટલે કે ખાવા પીવાની વસ્તુ, કન્ઝપ્શન એટલે કે ખાવા પીવાની વસ્તુ ઉપર તારી તાકાત માટે તું આધાર રાખે છો. ઓફ વેજીટેબલ્સ એન્ડ મીટ, શાકભાજી અને માંસ. મીટ એટલે માંસ, શાકભાજી અને માંસ જેવી વસ્તુઓ ઉપર, ખાવા પીવાની વસ્તુઓ ઉપર, કન્ઝપ્શન એટલે ખાવા પીવાની વસ્તુઓ ઉપર, આ નકામી વસ્તુઓ ઉપર તારી ઉર્જા માટે, એનર્જી એટલે ઉર્જા માટે તું શું રાખે છો? આધાર રાખે છો. હી પોઈન્ટેડ અ ફિંગર એટ ધ રિમેન્સ ઓફ અ સ્ટેન્ડવિચ. પોઈન્ટેડ એટલે ઈશારો કરવો, પોઈન્ટેડ એટલે ઈશારો કરવો. તેણે તેની આંગળી કેના તરફ એ ઈશારો કર્યો? રિમેન્સ એટલે રહેલી. એક સેન્ડવિચના ટુકડા ઉપર તેણે તેની આંગળી, એક સેન્ડવિચ જે રહેલી છે એના ઉપર તેણે આંગળીથી ઈશારો કર્યો. પોઈન્ટેડ એટલે ઈશારો કરો, કેનાથી? આંગળીથી. આવી રીતે જે સેન્ડવિચ ત્યાં પડી હતી ને, ત્યાં સેન્ડવિચ જે હતી ને એના ઉપર, રિમેન્સ એટલે રહેલી હતી, એ સેન્ડવિચ જે રહેલી હતી તેના ઉપર એ ઈશારો કર્યો. યુ પાસ રેગ્યુલરલી ઇન ટુ અ કોમા, યુ કોલ સ્લીપ. તું નિયમિત રીતે કોમામાંથી પસાર થાય છે. તું નિયમિત રીતે કોમામાંથી શું થાય છે? પસાર, કે જેને તમે શું કહો છો? નિંદ્રા કહો છો. સ્લીપ એટલે કે નિંદ્રા કહો છો. દરરોજ આપણે સૂઈ જઈએ છીએ ને, કોમામાં વહી જઈએ છીએ ને, રાતે આપણે ગમે ત્યારે સૂઈ, પછી વચ્ચે ક્યાંય ખબર હોય છે શું થાય છે, શું સીધી સવાર પડે. તો ક્યુટી શું કહી છે આ માનવીને? કે યુ પાસ રેગ્યુલરલી ઇન ટુ અ કોમા, યુ કોલ સ્લીપ. તું નિયમિત રીતે કોમામાંથી પસાર થઈ છે, કે જેને તું શું કહે છે? નિંદ્રા. સ્લીપ એટલે નિંદ્રા. ધ લીસ્ટ ચેન્જ ઇન હ્યુમિડિટી ઓર ટેમ્પરેચર ડિક્રીઝ યોર એબિલિટીઝ. લિસ્ટ એટલે ઓછામાં ઓછો બદલાવ, ચેન્જીસ એટલે બદલાવ. લિસ્ટ, LEAST, લિસ્ટ એટલે ઓછામાં ઓછો બદલાવ. ઇન હ્યુમિડિટી, હ્યુમિડિટી એટલે વાતાવરણ, ભેજ. ભેજમાં જરા તરા બદલાવ આવે છે, કે તાપમાનમાં, ટેમ્પરેચર એટલે તાપમાનમાં, ઓર અથવા તાપમાન. ડિક્રીઝ યોર એબિલિટીઝ, તારી ક્ષમતા, એબિલિટીઝ એટલે ક્ષમતા શું થઈ જાય છે? ડિક્રીઝ એટલે ઘટી જાય છે. શું કહી છે? કે તું રેગ્યુલરલી જો સુવા જાય છે એટલે તું કોમામાંથી પસાર થઈ છે, એને તમે નિંદ્રા કહો છો, બરાબર. ધ લીસ્ટ ચેન્જ ઇન હ્યુમિડિટી ઓર ટેમ્પરેચર, ઓછામાં ઓછો બદલાવ કેમાં થાય? તો કે ભેજમાં. હ્યુમિડિટી એટલે ભેજ, વાતાવરણ, કે ટેમ્પરેચર, વાતાવરણનું જે તાપમાન છે એમાં જરા તરા, લીસ્ટ એટલે જરા તરા બદલાવ થાય છે, તો તમારી એબિલિટી એટલે કે તમારી ક્ષમતા શું થઈ જાય છે? ઘટી જાય છે. મિત્રો, વાતાવરણ ફરે એટલે આપણે બીમારી લાગે, બરાબર ને? વરસાદ બહુ આવવા માંડે અને વરસાદ પછી થોડીક આપણે સુકામ થઈ જાય, ઉધરસ થાય, છીંક આવે, તડકો આવે, એટલે આપણે ડિહાઈડ્રેશનની સમસ્યા થવા માંડે. વાતાવરણમાં જરીક બદલાવ આવે છે એમાં તમારી ક્ષમતા શું થઈ જાય છે? ક્ષમતા, ક્ષત્રિયોનો ક્ષ, ક્ષમતા શું થઈ જાય છે? ઘટી જાય છે, બરાબર. આવું કોણ કોને કહે છે? ક્યુટી, આ રોબોટ જે છે એ માનવીને કહે છે, કેમ કે માનવી આવી નકામી વસ્તુ ઉપર આધાર રાખે છે. આઈ એમ શ્યોર યુ આર અ ટેમ્પરરી અરેન્જમેન્ટ. આઈ એમ શ્યોર, હું ચોક્કસપણે છું, હું ખાતરીપૂર્વક તને કહું છું કે યુ આર અ ટેમ્પરરી, કામ ચલાવતું ગોઠવણી છું. જો તું બીમાર પડે એટલે તારું કામકાજ શું થઈ જાય? બસ ટેમ્પરરી, કામ ચલાવ, અરેન્જમેન્ટ એટલે ગોઠવણી. વેન અ બેટર મોડલ કમ્સ, જ્યારે કોઈ સારામાં સારું મોડલ, વસ્તુ આવે છે, ધે વિલ થ્રો યુ અવે, ધે વિલ થ્રો યુ અવે, તો તેઓ તમને શું કરી દેશે? ફેંકી દેશે. જ્યારે તમારા કરતાં વધારે કોઈ સારી વ્યક્તિ આવે છે, ધે વિલ થ્રો યુ અવે, કે તમને લોકોને શું કરી દેશે? ફેંકી દેશે. હીરોઝ ઇરેક્ટ, ક્યુટી જે છે એ ટટ્ટાર ઊભો થયો. ઇરેક્ટ એટલે ટટ્ટા, કૌંસમાં એનો સમાનાર્થી શબ્દ છે ટ્રેક્ટ. શ્રોઝ એટલે ઊભા થવું. ઓન ધ અધર હેન્ડ, બીજા હાથની ઉપર, આઈ એમ પરફેક્ટલી મેડ, જો હું તો યોગ્ય રીતે બનેલો છું.
બરાબર, જ્યારે કેટલી સરસ વાત ક્યુટીએ કરી કે જ્યારે તમારે મનુષ્યમાં કોઈ સારી વ્યક્તિ આવે છે બરાબર, અથવા તો સારા વ્યક્તિઓ આવે છે, ત્યારે તેઓ તમને શું કરી દે છે? બહાર ફેંકી દેશે. સારું મોડલ કોઈ આવે એટલે તમને શું કરી દે? બહાર. આપણી જ્યારે કોઈ વ્યક્તિ, મિત્રો સિમ્પલી સમજાવવા લીધી કે જ્યારે કોઈ વ્યક્તિ નવી આવે અને તમારા કરતાં વધારે હોશિયાર હોય એટલે આપણે શું થઈ જાય? થોડાક પાછા પડી જાય ને. જો મારી વાત બરોબર તમે સાંભળતા હોવ અને સમજતા હો તો હા પડી દેજો. તેને તે આપણા કરતાં કોઈ વધારે હોશિયાર આવે ને એટલે પહેલાં વહેલાં તો આપણે એની ઈર્ષા આવે, સાચું કે ખોટું? આપણે એને પછાડી દેવાની ભાવનાથી ચાલતા હોય, સાચું કે ખોટું? તો ક્યુટીએ એ જ કીધું કે કોઈ સારું કોઈ મોડેલ આવે ને, સારું કોઈ વસ્તુ કે વ્યક્તિ, અને એ વ્યક્તિઓ વધારે પડતી હોશિયાર હોય તો તેઓ તમને શું કરી દે? ફેંકી દે. જ્યારે પછી ક્યુટી શું થયો? ટટ્ટાર ઊભો થયો. રોસ ઊભું થવું, ઇરેક્ટ એટલે ટટ્ટાર. ઓન ધ અધર હેન્ડ, બીજા હાથ ઉપર, આઈ એમ પરફેક્ટલી મેન, હું યોગ્ય રીતે બનેલો છું. આઈ ઓબ્ઝર્વ, શોષવું, એબ્ઝોર્બ એટલે કે શોષવું, ગ્રહણ કરવું, એનર્જી ડાયરેક્ટલી, હું સીધી ઉર્જાને ગ્રહણ કરું છું. હું તારા જેમ ઉર્જાનો વ્યય નથી કરતો, હું શું કરું છું? સીધી ઉર્જાને ગ્રહણ કરું છું. એન્ડ આઈ યુઝ ઇટ વિધાઉટ વેસ્ટેજ, હું એનો બગાડ કર્યા વગર તેનો ઉપયોગ કરું છું. વેસ્ટેજ એટલે બગાડ, બરાબર, એનો બગાડ કર્યા વગર, વિધાઉટ એટલે વગર જ એનો ઉપયોગ કરો છો. કેટલી સારી વાત! રોબોટને પણ ખબર છે કે માનવી શું છે. આપણે આપણી એનર્જી કોકને નીચા દેખાડવામાં, કોકને પછાડી દેવામાં, કોકનું ખોટું કરવામાં બગાડતા હોય છે. એના કરતાં આપણે એનર્જી આપણા માટે અને યોગ્ય દિશામાં વાપરી તો કોઈ મનુષ્ય બીજા મનુષ્યનો દુશ્મન બની શકે? મને પ્રશ્નોનો જવાબ આપજો, હા કે ના. તમે આ વિડીયો જોતા હોવ તો આપણે શું, આપણે બેસ્ટ છે? ના, એવું નથી હોતું. આપણા કરતાં ઓલી કહેવત છે ને, શેરના માથે સવા શેર હોય છે, શીખવાનું હોય એના પાસે. મિત્રો, ખૂબ જ એક સરસ વાત કરવા જાઉં છું આ યુનિટમાંથી. મેં જે મોટિવેટર જે છે કે જે પ્રેરણા આપે છે અને જે મોટિવેશનલ સ્પીચ સારે એવા જ્ઞાનવત્સલ સ્વામીમાં મેં એક વખત સાંભળેલું હતું કે આપણે આપણા કોઈ પ્રતિસ્પર્ધીને પછાડવો હોય ને તો આપણે એને પછાડવાની જરૂર નથી, એવી રીતે કાર્ય કરો કે એ સામેથી આવીને તમને સલામ કરે. એવી રીતે કાર્ય એના સાથે કરો કે એ સામેથી આવીને તમને શું કરે? સલામ કરે. કેવી રીતે? મિત્રો, આપણે જાણીએ છીએ, આપણે બધા વ્યવસ્થિત રીતે જાણીએ છીએ કે કેવી રીતે, ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિને કોઈ પણ સંસ્થામાં કે કંપનીમાં કે કોઈ પેઢીમાં મુખ્ય હોદ્દો મળ્યો, પ્રમુખનો હોદ્દો મળ્યો, ચાલો ને પ્રમુખથી જ વાત કરીએ, પ્રમુખનો હોદ્દો મળ્યો એટલે ઈગો આવી જાય, બધાને ચપટી મારીને શું કરે? ઓર્ડર કરે, અલે આમ કરો ના, કાને આમ કરો ના, આ શું ઓર્ડર જ કરે, ઈગો આવી જાય ને, ખુરશી મોટી આવી જાય. અલગ વ્યક્તિત્વ બનાવવું હોય ને, અલગ વ્યક્તિત્વની વાત કરું તો, અલગ વ્યક્તિત્વ બનાવવું હોય ને, ઓલી વાત તો હજી અધૂરું જ છે, અલગ વ્યક્તિત્વ બનાવવું હોય ને તો પહેલા પ્રમુખે એ કામ શરૂ કરવું પડે. પહેલા પ્રમુખે એ કામ શરૂ કરવું પડે. એ શરૂ કરે એટલે એને જોઈને બધા શરૂ કરે ને, એ પ્રમુખ. તમે જોતા હશો બે વર્ષે વર્ષે ને વર્ષે પ્રમુખની સીટ બદલાતી હોય. અરે, પ્રમુખ પદ આપણે એવું મેળવાય કે ખુરશીને પણ આપણને છોડવાનું મન થાય ન થાય, અને સામેવાળાએ જેને તમને પ્રમુખ પદ આપ્યું હોય ને એને તમારે પાસેથી છીનવી લેવાનું મન ન થાય, એનું નામ પ્રમુખ. ખુરશીને એમ થવું જોઈએ કે ના, આને મારે નથી મૂકવું. અને સામેવાળા વ્યક્તિ જેને તમને પ્રમુખ પદ આપેલું છે, પ્રમુખ પદ આપેલું છે, એને એમ જ થવું જોઈએ કે મારે આને જ પ્રમુખ પદ પર જાળવી રાખવો છે, તો એ પ્રમુખ પદે આલે. પ્રમુખ સ્વામી, સ્વર્ગીય પ્રમુખ સ્વામી, ઘણી બધી વખત હું એમને યાદ કરતો હોઉં છું, એનો હસતા ચહેરાને પણ હું યાદ કરતો હોઉં છું. ભલેને હું મોમેડિયન છું, મુસ્લિમ છું, પણ હું એમને ખરા દિલથી માનું છું, બરાબર. જ્યારે એ પ્રમુખ બન્યા ને, એ પ્રમુખ બન્યા બરાબર, એટલે જ્યારે એ પ્રમુખ બને ત્યારે મોટો ભવ્ય સમારંભ થાય, બરાબર. ત્યારે બધા મહેમાનોને બોલાવેલા હતા, બરાબર છે. સાંજ પડી, બધા મહેમાનો જમીને વયા ગયા, જમવાનું પણ આમંત્રણ હતું, બધા એઠા વાસણ ત્યાં પડ્યા હતા. હવે આપણે પ્રમુખ હોય તો શું કરી કે બે ચાર જણાને અવાજ મારી, એ ચાર બીજાને અવાજ આપે એટલે એ વાસણ શું થઈ જાય? ઉટકાઈ જાય, ધોવાઈ જાય, ધોવાઈ જાય ને.
પ્રમુખ સ્વામી એવું ન કર્યું, કોઈ સંતને બોલાવ્યા નહીં, કોઈ સ્વામીને ન બોલાવ્યા, એના સેવકોને ન બોલાવીએ, કોઈ ભગતને ન બોલાવીએ, એ પોતે એ વાસણ ઉટકવા બેસી ગયા. આ અલગ વ્યક્તિત્વ, એટલે આપણે એને સેલ્યુટ કરીએ છીએ. પ્રમુખ હતા ને તો એનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રમુખ સ્વામી. હવે વાત કરી કે આપણે આપણા દુશ્મનને જ હરાવવો હોય, એટલે કે આપણાથી જે ઈર્ષા કરો, આપણા ઉપર જે ખાર ઉતાર્યો હોય કે આઈ આપણી બહાદુરીની સલામી કરી જાય, એવી એક વાત કરવા જાઉં છું. બરોબર સાંભળજો, નેલ્સન મંડેલા, તમે સાંભળેલું હશે, સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ, તમે સાંભળેલું જ હશે. જેમ આપણે ગાંધીજી હતા ને પિતા તરીકે, એમ નેલ્સન મંડેલા ત્યાંના પિતા કહેવાય, ત્યાંના રાષ્ટ્રપિતા કહેવાય. પ્રેસિડેન્ટ તો બહુ દૂર રહી, 28 વર્ષ જેલમાં રહ્યા મિત્રો, 28 વર્ષ એવી જેલમાં રહ્યા કે ઈ બેરક 10x10 થી પણ નાની હતી ને અંધારી કોટરી, કાલી જમણ નીચેથી આવી જાય બીજું કાંઈ જ નહીં. અને એ અંધારી કોટરીમાં એક સેકન્ડ પણ એ દક્ષિણ આફ્રિકાની જેલમાં એક સેકન્ડ પણ કોઈ ન રહી શકે. એ બ્રિટિશરોએ એના ઉપર શું કર્યું હતું, જોર જુલમ કર્યા હતા. હું એમ તમને એમ કહું કે આપણે 15 મિનિટ કોઈ વસ્તુથી દૂર રહીને તો આપણે ન હાલે. આ તો 28 વર્ષ એક જ બેરકમાં રહ્યું, માણસ માનસિક રીતે ગાંડો થઈ જાય કે ન થઈ જાય. આ 28 વર્ષ સુધી ઈ જેલમાં રહ્યા, 28 વર્ષ સુધી ઈ જેલમાં રહ્યા, અને એક ને એક જગ્યા ઉપર બસ એ જ વસ્તુ. 28 વર્ષ પછી આજે પણ ઈ જેલ ત્યાં છે, ત્યાંથી ઈ ચાલ્યા એવા રસ્તેથી ચાલ્યા કે જેની જમીન પણ એવી થઈ ગઈ હતી, અરે જેલના નામથી ડર લાગ્યા. બહાર નીકળ્યા, વ્યવસ્થિત રીતે ફરી પાછા પોલિટિક્સમાં આવ્યા, તો પત્રકાર તો પાછળ પડી જ ગયા હોય, અને ખબર જ હતી કે નેલ્સન મંડેલા બહાર આવશે તો પ્રેસિડેન્ટ તરીકે ઈ જ આવવાના છે, અને ઈ જ પિતા બનવાના છે રાષ્ટ્રના, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રના, એ દેશના પિતા ઈ જ બનવાના છે, ખબર હતી. એટલે પત્રકારે એને પ્રશ્ન કર્યો કે તમારા ઉપર આ બ્રિટિશરનું નામ તો મિત્રો ભૂલી ગયો છું, જ્યારે પણ યાદ આવશે ત્યારે હું તમને કહી દઈશ, આ બ્રિટિશે તમને ખૂબ જ ત્રાસ આપ્યો, તમારા ઉપર જોર જુલમ કર્યો અને 28 વર્ષ સુધી તમને જેલમાં રાખી દીધા, તો હવે તમે એનો બદલો લેશો, તમે એનો બદલો લેશો? તો નેલ્સન મંડેલા શું કહ્યું છે, એણે જે કાર્ય કર્યું એ એની જગ્યાએ યોગ્ય હતું, હવે જે હું કાર્ય કરવા જઈશ એ મારા માટે યોગ્ય રહેશે. મિત્રો શું કર્યું ખબર છે, જે બ્રિટિશરે એના ઉપર જોર જુલમ કર્યા હતા, એને ત્રાસ આપ્યો હતો, 28 વર્ષ અંધારી કોટડીમાં રાખી દીધા હતા, એ બ્રિટિશરે પાસે ઈ ગયા, કેમ કે એને તો ખબર નહોતી, એ પોલિટિક્સના તો માણસ નહોતા, દેશ કેમ ચલાવવું એને ક્યાં ખબર હતી, એની પાર્ટીને તો ખબર જ નહોતી દેશ કેમ ચલાવવો, ખુદ નેલ્સન મંડેલાને નહોતી ખબર કે હું દેશ કેમ ચલાવું. દેશ તો આ લોકોએ ચલાવ્યો હતો કે જેણે નેલ્સન મંડેલાને 28 વર્ષ જેલમાં રાખી દીધા હતા. વાત સમજો બરોબર, નેલ્સન મંડેલાને જેલમાં રાખી દીધા હતા, એને ખબર હતી. તો એ કે એ પત્રકારને બહુ જાજો જવાબ ન આપ્યો. જ્યારે સ્થાપના થઈ ને, જ્યારે એની બરોબર સરકાર આવી, ત્યારે નેલ્સન મંડેલા સામેથી એ બ્રિટિશર પાસે ગયા, એના સાથે હાથ મિલાવ્યો, હાથ પકડો અને કીધું કે આપણે સાથે મળીને દેશનો વિકાસ કરવાનો છે, આપણે સાથે મળીને દેશનો શું કરવાનો છે, વિકાસ કરવાનો છે. આ વ્યક્તિત્વ વિચારી ગયો, ઓલો પડી ગયો, બદલો લીધો નેલ્સન મંડેલાએ, એને નાખી દીધા જેલમાં. ઉલટાનું શું કર્યું, એની જે ટીમમાં, નેલ્સન મંડેલાની જે ટીમ હતી, જે દેશ માટે નિમાયેલી હતી સાઉથ આફ્રિકા માટે, એનામાં એને ઊંચામાં ઊંચું સ્થાન આપ્યું, અને એના માર્ગદર્શનથી કે તમારે મને સમજાવવાનું છે કે દેશ કેમ ચલાવવો મને નથી ખબર પડતી, તમે મને સાથ આપવાનો છે, એ કે નતર આપણે હોય તો અહીંયા મને 28 વર્ષ નાખ્યો, હવે હું એને કરી બતાડીશ. આને કહેવાય વ્યક્તિત્વ, નેલ્સન મંડેલા. યાદ રાખજો મિત્રો, મારી વાત ગમી હોય ને તો લાઈક પણ કરજો અને મારી વાતને શેર પણ કરજો. મિત્રો સાથે ક્યાંક બોલવા ઉઠો ને, જ્યારે સભા થાય આપણે ત્યારે બોલવા માટે ઉભો, નેલ્સન મંડેલા અલગ જ વ્યક્તિત્વ કે એના દુશ્મનને હાથ પકડીને એની સરકારમાં લાવ્યા ને એને કીધું કે આપણે સાથે મળીને, તમારે ને મારે સાથે મળીને દેશનો વિકાસ કરવાનો છે, દેશને આગળ વધારવાનો છે, એ નેલ્સન મંડેલા. મારી વાતને શેર જરૂર કરજો, મારા આ યુનિટને વ્યવસ્થિત રીતે શેર કરજો, બીજે વાત કરજો તમારા મિત્રોને, જેથી તમારું વધારે સારું લાગશે. મિત્રો મને કોઈ જરૂરત નથી, પણ તમારું વધારે સારું લાગશે. બરાબર, તો તમે સમજી ગયા હશો.
ક્યુટી કહે છે કે હું એનો બગાડ કર્યા વગર તેનો ઉપયોગ કરું છું. આઈ એમ મેડ ઓફ સ્ટ્રોંગ મેટલ, હું સખત ધાતુનો બનેલો છું. મેડ એટલે બનેલો, સ્ટ્રોંગ એટલે સખત, મેટલ એટલે ધાતુ. આઈ એમ કન્ટિન્યુઅસલી અવેક, હું સતત જાગું છું. અવેક એટલે જાગવું, કન્ટિન્યુઅસલી સતત. એન્ડ કેન ડીલ, ડીલ એટલે વ્યવહાર કરવો. વિથ એક્સ્ટ્રીમ્સ ઓફ કન્ડિશન ક્વાઇટ ઇઝીલી, જટિલમાં જટિલ, એક્સ્ટ્રીમ જટિલ કન્ડિશન્સ એટલે પરિસ્થિતિ, જટિલ પરિસ્થિતિનો સરળતાપૂર્વક, ખૂબ જ, ક્વાઇટ એટલે ખૂબ જ સરળતાથી વ્યવહાર કરી શકું છું. તું તો તારી એનર્જી વેસ્ટ કરો છો, હું તો સરળતાથી ગમે તેવી જટિલ, એક્સ્ટ્રીમ ઓફ કન્ડિશન, જટિલ પરિસ્થિતિ હોય ને એને સરળતાપૂર્વક સંભાળી શકું છું. બરોબર, ક્વાઇટ એટલે ખૂબ જ, ઇઝીલી એટલે સરળતાપૂર્વક. ઇટ ઇઝ સર્ટેન, હવે ચોક્કસ છે. યુ વિલ એગ્રી, તું સહમત થઈશ. હું શું છું ને તું શું છું. ધેટ નો વન કેન ક્રિએટ અનધર ક્રિએચર, કોઈ બીજું જીવ બનાવી શકે નહીં. ધેટ ઇઝ સુપિરિયર ટુ ધ મેકર, બનાવવા કરતાં વધારે શું હોય, સુપિરિયર, વધારે હોશિયાર હોય એવું કોઈ જીવ બની શકે નહીં. નો વન કેન ક્રિએટ, ક્રિએટ એટલે બનાવ, કોઈ બીજો જીવ, અનધર ક્રિએચર, જીવ, ક્રિએચર એટલે જીવ, કોઈ બીજો જીવ બનાવી ન શકે કેના કરતાં, સુપિરિયર જે હોય, બનાવવા કરતાં, જે બનાવવાવાળા કરતાં વધારે કોઈ સુપિરિયર હોય નહીં. બરાબર, મેકર એટલે કે બનાવવાવાળો, સુપિરિયર એટલે કે વધારે હોશિયાર, બનાવવા કરતાં વધારે કોઈ હોશિયાર હોય નહીં, કોઈ બનાવી જ ન શકે, બનાવવાવાળો જ હોશિયાર હોય. બરાબર, આપણે તો બીજાને મૂર્ખ બનાવવામાં હોશિયાર છીએ, આ ચોખ્ખી વાત. સો યોર સિલી એક્સપ્રેશન ઇઝ નથિંગ, તેથી તમારું, તારું આ સિલી, ખોટી સમજાવટ છે ને, સાવ નકામી છે. સિલી એક્સપ્લેનેશન, સિલી એટલે ખોટું, એક્સપ્લેનેશન સમજાવટ એ શું છે, કાંઈ જ છે નહીં. ક્લિયર મિત્રો, વ્યવસ્થિત રીતે બરોબર છે, તમને લોકોને સમજાઈ ગયું હશે. મિત્રો, કાંઈ પણ જો હશે એમાં, કાંઈ પણ સુધારો હશે તો હું તમને કહીશ, પણ આ યુનિટમાં એવો કશો પણ સુધારો છે નહીં, જેથી તમે વ્યવસ્થિત રીતે તમે સમજી ગયા હશો અને વાતને તમે મારી જે મેં વાત કરી, બે ત્રણ મોટિવેટ થાવ તમે એની વાત કરી, એને પણ શેર કરજો. આ મારી વાતને પણ તમે શેર કરજો, વિડીયોને પણ શેર કરજો, કરવો હોય તો. હું તમને શું કહું છું કે યુનિટ આપણું, કે આટલું આપણે પરફેક્ટલી બ્લેક બક આપણે સમજાવીએ છીએ, બરોબર, એ તમે તમારા મિત્રોને પણ વાતથી તમે શેર કરી શકો છો. ક્લિયર, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ટાઈમ.